नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। गया लेक्चर नी अंदर छेले आपणे प्रकरण नंबर 2 पूरु करी अने आपणो युनिट आखो पूरु कर्यो हतो। आज थी आपणे नवू युनिट एटले नवू प्रकरण शुरुआत करीए छीए। आपणे शुरू करीए छीए युनिट नंबर 8 जेनुं नाम छे मानव कल्याणमां जीव विज्ञान। ए युनिट नुं नाम छे आखुं आपणो प्रकरण नंबर 8 जेनुं नाम छे मानव स्वास्थ्य અને રોગો। તો પ્રકરણ નંબર 8 જેનું નામ છે માનવ સ્વાસ્થ્ય અને રોગો। સામાન્ય રીતે આપણે એક શબ્દ વાપરીએ છીએ સ્વસ્થ, બરાબર, અથવા તો સ્વાસ્થ્ય એવો શબ્દ વાપરીએ છીએ। તો આ સ્વાસ્થ્ય એટલે શું? તો કે સ્વાસ્થ્ય એટલે મન અને શરીરની એક એવી સ્થિતિ કે જેની અંદર શરીરના જે મુખ્ય દોષો છે, જેને આપણે કહીએ છીએ વાત, પિત અને કફ, એ ત્રણેય સંતુલનમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? સારું સ્વાસ્થ્ય છે એમ કહીએ છીએ। એટલે સ્વાસ્થ્ય એટલે આવા વાત, પિત અને કફનું સંતુલન, એટલે એને આપણે સ્વાસ્થ્ય કહીએ છીએ। અચ્છા, જે પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ છે બધા, અને મુખ્યત્વે જે ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્ર, એ પણ એવું માનતું હતું કે ભાઈ વાત, પિત અને કફનું સંતુલન એટલે સ્વાસ્થ્ય। તો એવું પણ માનવામાં આવતું હતું કે કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ, આપણે જેને પિત્ત કહીએ છીએ, એ કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ એ ગરમ મિજાજ ધરાવતો હોય એકદમ, અને એને સતત તાવ રહેતો હોય। પણ આ જે હતી એ માત્ર એક શુદ્ધ વિચારધારા હતી સ્વાસ્થ્ય અંગેની, એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે। ત્યાર પછી એક વૈજ્ઞાનિક હતા વિલિયમ હાર્વે। એ વિલિયમ હાર્વે જ્યારે રુધિર પરિવહનની શોધ કરી કે શરીરની અંદર રુધિરનું પરિવહન કેવી રીતે થાય છે, એ રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા એને નિદર્શન કર્યું, એને દર્શાવ્યું કે થર્મોમીટરનો ઉપયોગ કરીને વ્યક્તિનું તાપમાન માપ્યું હશે અને દર્શાવ્યું કે જે કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ હતા એના શરીરનું તાપમાન એ સામાન્ય હતું, બરાબર। એટલે આમ જે સારી તરલ એટલે કે જેને ગુડ હ્યુમર કહેવાય છે, એની જે પહેલાની પૂર્વ ધારણા હતી એ માન્યતા હતી ખોટી પડી। આ ઉપરાંત બીજી એક અગત્યની વાત એ છે કે જીવવિજ્ઞાન છે એને પણ એવું પુરવાર કર્યું છે કે આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર, આ બે તંત્રો છે જે અગાઉ આપણે ભણી ગયા છીએ 11મા ધોરણમાં, અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર એ બંને આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે। એટલે કે આપણું પ્રતિકાર તંત્ર છે એ મુખ્યત્વે આ અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર પર આધારિત છે। એટલે આમ અંતઃસ્ત્રાવી તંત્ર એ એના અને ચેતાતંત્ર દ્વારા આપણું પ્રતિકાર તંત્ર પ્રભાવિત થાય છે। મન અને માનસિક સ્થિતિ એ જ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી હોય છે। આ ઉપરાંત આપણું જે સ્વાસ્થ્ય છે એ કેટલીક બાબતો દ્વારા અસરગ્રસ્ત થતું હોય છે, અસરકારક થતું હોય છે। તો આપણા સ્વાસ્થ્યને અસર કરતા જે પરિબળો છે એ કયા કયા છે, ઘટકો કયા કયા છે, બરાબર, અથવા તો આપણું સ્વાસ્થ્ય છે એ કઈ બાબતો પર આધારિત હોય છે, તો એની આપણે ચર્ચા કરીએ એક એક મુદ્દાસર। મિત્રો, આ જે પ્રકરણ છે એ એકદમ ઇન્ફોર્મેટિવ પ્રકરણ છે, માહિતીગત પ્રકરણ છે, એટલે મોટા ભાગે બધું યાદ જ રાખવાનું આવશે, બરાબર। આપણને એમ કે ભાઈ કોઈ એક રોગ છે એ આ બેક્ટેરિયાથી કે આ વાયરસથી થાય તો એ યાદ જ રાખવાનું છે, એમાં બીજું કઈ વિશેષ હોતું નથી। એટલે આ પ્રકરણને આપણે માત્ર માહિતીગત પ્રકરણ તરીકે લઈએ છીએ ત્યારે હા અમુક ટોપિક કોન્સેપ્ચ્યુઅલ આવશે, પણ મોસ્ટલી આ પ્રકરણ છે એ માહિતીગત છે, એટલે આને યાદ રાખવાના બેઝથી જ આપણે ભણવાનું છે। તો આપણે વાત કરતા હતા કે સ્વાસ્થ્ય એટલે મન અને શરીરની એવી સ્થિતિ કે જેમાં શરીરના વાત,
पित्त અને કફ જેને આપણે દોષો કહીએ છીએ એ સંતુલનમાં હોય જો આવું હોય ને તો એને આપણે શું કહીએ છીએ સ્વાસ્થ્ય સારું છે એમ કહેવામાં આવે છે પ્રાચીન ગ્રીકના હિપોક્રેટ્સ અને ભારતીય આયુર્વેદ ચિકિત્સા તંત્ર પણ એમ જ માનતું હતું બરાબર છે આ બધા એમ જ માનતા હતા નેક્સ્ટ કે મુખ્યત્વે જે એવું માનવામાં આવતું હતું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ એ ગરમ મિજાજ વાળા અને એને સતત તાવ રહેતો હોય એવું માનવામાં આવતું હતું બરાબર કે જે માત્ર એક શુદ્ધ વિચારધારા હતી એનાથી વિશેષ કાંઈ હતું ને એવું માનવામાં આવતું હતું પરંતુ કોણે વિલિયમ હાર્વે એક પ્રસ્તાવના છે વિલિયમ હાર્વે કોની વિશેની વાત કરી હતી તો કે રુધિર પરિવહન ની શોધ કરી અને થર્મોમીટરના નિદર્શનથી એવું દર્શાવ્યું કે કાળું પિત્ત ધરાવતો વ્યક્તિ ના શરીરનું તાપમાન એ કેવું હતું સામાન્ય હતું બરાબર છે સામાન્ય હતું નેક્સ્ટ જીવ વિજ્ઞાન એવું દર્શાવે છે કે કયા બે તંત્રો તો કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર આ બંને તંત્રો શું કરે છે તો કે આ બંને તંત્રો છે એ પ્રતિકાર તંત્રને અસર કરે છે એ પ્રતિકાર તંત્રને અસર કરે છે આમ મન અને માનસિક સ્થિતિ એ પ્રતિકાર તંત્રને અસર કરે છે અથવા તો એના દ્વારા એ સ્વાસ્થ્ય જાળવી રખાય છે આ ઉપરાંત આપણે કીધું એમ કે સ્વાસ્થ્યને અસર કરતી કેટલીક બાબતોમાં કઈ કઈ બાબતો પર અસર દર્શાવતું હોય છે તો કે એક જનીનિક ખામીઓ બે ચેપ અને ત્રણ જીવનશૈલી
जो अपने स्वास्थ्य ने असर करे छे ए जननी खामीओ चेप अथवा तो जीवन छे जननी खामीओ शुं छे तो के आपणने खबर छे के आ खामीओ ए बालक ने जन्म थी ज ते एना माता पिता तरफ थी प्राप्त थती होय छे जे एक प्रकार ना अस्वस्थता नी निशानी छे એટલે આમ એ જનીનિક ખામીઓ એ સ્વાસ્થ્યને અસર કરતા છે કે જે માતા પિતા તરફથી બાળકને જન્મતાની સાથે જ પ્રાપ્ત થતી હોય છે બીજું ચેપ આપણી આસપાસના પર્યાવરણમાંથી કોઈ વ્યક્તિ સંક્રમિત હોય એનો આપણને ચેપ લાગે છે જે અત્યારેના આ પેન્ડેમિક સમયની અંદર કોવિડ 19 ના સમયમાં તમે ખૂબ સારી રીતે જાણો છો કે ચેપ એ વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે કોઈ વ્યક્તિ સંક્રમિત હોય અને બીજા વ્યક્તિ દ્વારા બીજો વ્યક્તિ એના સંપર્કમાં આવ્યો હોય કે અન્ય કોઈ રીતે એ સંક્રમિત થઈ અને ચેપ લાગે છે અને આપણી જીવનશૈલી અચ્છા જીવનશૈલી એટલે તો કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક કેવો છે આપણે જે પાણી પીએ છીએ આપણે જે આરામ અને વ્યાયામ કરીએ છીએ એટલે કે આરામ એટલે કે નીંદર અને વ્યાયામ એટલે કસરત કરીએ છીએ અને સૌથી અગત્યનું આપણી આદતો કે જે આપણે ધરાવીએ છીએ અથવા નથી ધરાવતા અચ્છા આદતો ધરાવીએ છીએ અને નથી ધરાવતા એટલે કે કેટલીક આદતો આપણી એવી હોય છે કે જે સ્વાસ્થ્યને સારું કરનારી હોય તો કેટલીક આદતો એવી પણ હોય છે કે જે સ્વાસ્થ્યને નુકસાન કરે તો આમ આપણી જીવનશૈલી પણ આ સ્વાસ્થ્યને અસર કરે છે તો જે જન્મી ખામીઓ એ બાળકને જન્મજાત મળે છે ચેપ છે એ કોઈ વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિમાં ફેલાય છે જ્યારે જીવનશૈલીની અંદર મુખ્યત્વે આપણે પાંચ બાબતો જોવાની છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણે જે પાણી પીએ છીએ એ આપણે જે આરામ કરીએ છીએ એ વ્યાયામ કરીએ છીએ એ અને આપણી આદતો કે જે આપણે ધરાવીએ છીએ અથવા તો નથી ધરાવતા આટલી બાબતો એ સ્વાસ્થ્યને અસર કરનારી હોય છે સ્વાસ્થ્ય છે એને એ અસર દર્શાવે છે તો આમ સ્વાસ્થ્ય એ શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે એનો અર્થ શું થાય છે હા તો મોસ્ટલી આપણે એમ ગણીએ કે સ્વાસ્થ્ય એટલે શરીરની અંદર રોગની અનઉપસ્થિતિ રોગ ન હોય તો આપણે સ્વસ્થ છે એમ કહીએ છીએ તો સ્વાસ્થ્ય એટલે રોગની અનુપસ્થિતિ અથવા તો એમ કહી શકાય કે શારીરિક સ્વાસ્થ્ય એની સ્થિતિ પણ ખરેખર સ્વાસ્થ્યની વ્યાખ્યા એવી નથી અથવા તો સ્વાસ્થ્યનો અર્થ એવો નથી કે સ્વાસ્થ્ય એટલે રોગોની અનુપસ્થિતિ જ તે બરાબર આજે સ્વાસ્થ્યને માત્ર શારીરિક નહીં પરંતુ શારીરિક માનસિક અને સામાજિક વલણ પણ દર્શાવવામાં આવ્યું છે એટલે રોગ ન હોવો એ જ માત્ર સ્વાસ્થ્યની નિશાની નથી તમે માનસિક શારીરિક અને સામાજિક રીતે તમે સ્વસ્થ હોય તો એ સ્વાસ્થ્ય સારું છે એમ ગણવામાં આવે છે બીજી એક વાત છે કે જે વ્યક્તિઓ સ્વસ્થ છે હા એ વધુ કાર્યક્ષમ હોય વધુ કાર્ય કરી શકે અચ્છા વધુ કાર્યક્ષમ હોય તો ઉત્પાદકતા વધે તો જે તે વ્યક્તિ છે એની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે બીજું કે જે સ્વાસ્થ્ય સારું હોય તો એનાથી આયુષ્ય પણ વધતું હોય છે અને બાળક અને માતા હોય એના મૃત્યુ દરમાં પણ ઘટાડો થાય છે એટલે આમ સારું સ્વાસ્થ્ય એ દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય છે આ સ્વાસ્થ્ય એ મુખ્યત્વે જાળવવું હોય તો શું કરવું જોઈએ તો કે સ્વાસ્થ્ય જાળવવા માટે મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ એક સંતુલિત આહાર લેવો જોઈએ હા બધા જ પ્રકારના પોષક ઘટકો હોય વિટામિન પ્રોટીન કાર્બોદિત હા ખનિજ તત્વો આ બધા જ ઘટકો છે એ યોગ્ય માત્રામાં પ્રાપ્ત થાય એવો સંતુલિત આહાર બીજું કે વ્યક્તિગત સ્વચ્છતા હા આજે સ્વચ્છતા છે એ ખૂબ જરૂરી થઈ ગઈ છે આપ સૌ જાણો છો તો વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ એ આપણા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે ખૂબ અગત્યના ગણાય છે ઉપરાંત આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી વ્યક્તિઓ યોગનો પણ સહારો લઈ અને સ્વાસ્થ્ય છે એ જાળવતા હોય છે તો આમ સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે આપણો ખોરાક હા આપણા વ્યાયામ સ્વચ્છતા અને યોગ આપણને મદદરૂપ થાય છે
तो खरेखर स्वास्थ्य एटले रोगनी अनुपस्थिति के शारीरिक स्वास्थ्य नहीं परंतु कई तरह बाबतों शारीरिक मानसिक अने सामाजिक रीते स्वस्थ होय तो एनु स्वास्थ्य सारू छे एम गणवामां आवे छे। स्वस्थ व्यक्ति छे एनी कार्यक्षमता वधु होय छे। कार्यक्षमता वधु होय एटले एनी उत्पादकता वधे छे, प्रोडक्टिविटी जेने कहीए। अच्छा, उत्पादकता वधे तो एना कारणे शुं थाय? तो के तेनी आर्थिक समृद्धिमां वधारो थाय छे। ओके, आर्थिक समृद्धि वधे छे। बीजू के सामान्य रीते जे सारू स्वास्थ्य होय ते आयुष्य वधारे छे। उपरांत बाळक अने माताना मृत्यु दर मां घटाडो थाय छे। बराबर छे? तो एनी पछीनी मुद्दानी आपणे आनी पछीना भागमां चर्चा करीए। बोर्ड वर्क आटलू खास लखी लेजो अने आनी अंदर बोर्ड वर्क छे एने तमे वधारे प्राधान्य आपजो के जेथी तमने सरळताथी टूंकमां बधी माहितीओ याद रही जाए। बराबर? तो एनी पछीनो भाग आपणे जोईए। હવે આપણે જે ચર્ચા કરતા હતા કે ભાઈ સારું સ્વાસ્થ્ય હોય એની જાળવણી કરવા માટે શું જરૂરી છે, તો કે સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। કઈ કઈ ત્રણ બાબતો? એક, સંતુલ આહાર અથવા સંતુલિત આહાર। बीजू, व्यक्तिगत स्वच्छता। अने त्रीजू, नियमित व्यायाम। तो केटलाक छे ई योगनो पण सहारो लेता होय छे। आ उपरांत मुख्यत्वे આજે આપણી આસપાસ ઘણા બધા રોગો છે, તો એ રોગોની જાણકારી આપણે જો અત્યારે કેમ આ કોવિડ-19 છે તો આપણે કેટલી બધી એની માહિતીઓ મેળવીએ છીએ એનાથી બચવા, એમ રોગોની માહિતી એટલે કે રોગો અંગેની જાગૃતતા અને એ રોગોની શરીરના તંત્ર પરની જે પ્રતિકૂળ અસરો હોય એ પ્રતિકૂળ અસરોની જાણકારી મેળવવી। બીજું કે જે ચેપી રોગો હોય એના પ્રત્યેનું રસીકરણ, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ, પછી વાહકો હોય રોગના એનું નિયંત્રણ। બરાબર? ઘણા રોગો એવા હોય કે જે વાહકો દ્વારા થાય, જેમાં આપણે જોશું તો વાહકો દ્વારા થતા રોગો જે હોય એવા એમાં વાહકોનું નિયંત્રણ કરવું। બરાબર છે? આમાં બધા જે આવી બધી બાબતો છે એ જો જાણવામાં આવે તો આવા જે રોગો હોય એને અટકાવી શકાય છે અને વ્યક્તિ છે એને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય છે। બરાબર? તો રોગ એટલે શું? હવે આપણને એમ થાય કે આ રોગ કોને કહેવાય, તો કે રોગ એટલે શરીરના કોઈ
अंग के तंत्र छे एना कार्यनी अंदर, एना कार्यनी अंदर कोई विक्षेप उत्पन्न थाय अथवा तो कार्य छे एनी ऊपर थती प्रतिकूल असर ने कारणे शरीर में केटलाक फेरफारो थाय छे जेने कारणे आपणे एम कहीए छे के मने मजा नथी, बराबर छे, मारी तबियत सारी नथी, तो एवी परिस्थिति एटले के केटलाक लक्षणो देखाय, शरीर में केटलाक चिन्हो देखाय छे, आवा लक्षणो के चिन्हो देखाय एने आपणे रोग कहीए छीए। आवा रोगो एक केटलाक चेपी पण होय छे, केटलाक बिनचेपी पण होय छे, કે જે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે, તો કેટલાક બિનચેપી પણ હોય છે, જેમ કે કેન્સર ચેપી રોગ છે, એડ્સ અને બિનચેપી કેન્સર પણ એ પણ મૃત્યુનું કારણ બની શકતો હોય છે। તો આવા બધા રોગો અંગેની વાત આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। તો આપણે જે ચર્ચા કરીએ પહેલા એક એક મુદ્દો લખી અને ત્યાર પછી આપણે આગળ જોઈએ છીએ કે મુખ્યત્વે રોગો અંગે ની જાગૃતતા અને તેની અસર, પ્રતિકારકતા પર તેની અસર, બીજી બાબત કે ચેપી રોગો પ્રત્યે રસીકરણ એટલે કે વેક્સિનેશન ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ, ત્યાર પછી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ, વાહકોનું નિયંત્રણ અને આરોગ્યપ્રદ પાણી અને ખોરાક, આ બધા જ સ્વાસ્થ્ય છે એની જાળવણી માટે જરૂરી છે, બરાબર, સ્વાસ્થ્યની જાળવણી માટે જરૂરી છે। હવે જો આપણે રોગોની વાત કરીએ તો રોગો એ મુખ્યત્વે બે પ્રકારના છે, કયા કયા બે પ્રકારના છે, એક ચેપી રોગો અને એક બિન ચેપી રોગો। અચ્છા, ચેપી રોગ પાછા બે પ્રકારના, ચેપી રોગ બે પ્રકારના, એક સંસર્ગજન્ય, સંસર્ગ એટલે સંપર્કમાં આવવાથી થાય, અને એક છે એ બિન સંસર્ગજન્ય। તો આમ રોગો બે પ્રકારના, સંસર્ગજન્ય અને બિન સંસર્ગ, ચેપી રોગો બરાબર અને બિન ચેપી રોગી અલગ। તો હવે આ ચેપી રોગના જે પેટા પ્રકાર છે, સંસર્ગજન્ય એ કોને કહેવાય, કોઈના સંપર્કમાં આવવાથી, સ્પર્શ થવાથી થઈ જાય એવા કયા કયા રોગો છે, તો કે ઓરી, અછબડા, ઇન્ફ્લુએન્ઝા, શીતળા, દાદર અને રક્તપિત, બરાબર, શીતળા, દાદર, રક્તપિત, આ બધા એ કેવા રોગો છે, સંસર્ગજન્ય રોગો કહેવાય, કે કોઈ વ્યક્તિને ઓરી થયા હોય અને એના સંપર્કમાં કોઈ ટચ થવાથી બીજા વ્યક્તિને આ ફેલાય છે, જેને સંસર્ગજન્ય રોગ છે। અચ્છા, બિન સંસર્ગજન્ય રોગો કે જે વાહકો દ્વારા ફેલાય છે એવા કયા કયા, પ્લેગ, પછી એડ્સ, પછી હિપેટાઇટિસ, બરાબર, તો પ્લેગ, એડ્સ, હિપેટાઇટિસ, આવા બધા જે રોગો છે એ કેવા રોગો છે, બિન સંસર્ગજન્ય કે જે વાહકો દ્વારા ફેલાય, મેલેરિયા, આવા રોગો છે એ વાહકો દ્વારા ફેલાય છે, બરાબર, જેના બિન ચેપી રોગો, સંસર્ગજન્ય રોગો આવા છે।
अच्छा बिनचेपी रोगो क्या? तो के बिनचेपी रोगो ए एवा रोगो छे के जे व्यक्ति ना संपर्क में आवा थी पण फैलाता नथी, एनी साथे रहवा थी पण फैलाता नथी, जेवा के एलर्जी ने लगता रोगो, पछी मानसिक रोगो, त्रुटिजन्य रोगो। त्रुटिजन्य एटले कोई पोषक तत्वोनी प्रोटीननी के कार्बोहाइड्रेटनी के टूंकमां एनी उणपथी थता रोगो एटले के त्रुटिजन्य रोगो, मानसिक रोगो, एलर्जी छे, पछी अंतस्त्रावना रोगो छे, बराबर? एलर्जी, मानसिक रोगो, त्रुटिजन्य रोगो, अंतस्त्रावना रोगो, बराबर? आवा बधा रोगो छे એ કેવા છે? બિનચેપી। કોઈ માનસિક રોગ હોય તો એની બાજુમાં રહેવાથી આપણને માનસિક રોગ ના થાય, બરાબર? તો આમ આવા રોગો એ બે પ્રકારના છે, ચેપી અને બિનચેપી સંસર્ગ, અને ચેપી ને પાછા બે ભાગમાં સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય માં વહેંચેલા છે। જે રોગો એ મુખ્યત્વે ચેપી રોગો કહીએ, બિનચેપી રોગો કહીએ, એની જેમ બીજા પણ કેટલાક એના ટાઈપ છે એ આપણને જોવા મળે છે। અચ્છા હવે આવા રોગો કયા કયા? તો કે એવા બે રોગો ની અંદર આપણે જોવાનું છે, એક એને કહેવાય છે એક્યુટ રોગો અને બીજા કહેવામાં આવે છે ક્રોનિક રોગો। અચ્છા એક્યુટ અને ક્રોનિક એટલે શું? તો કે એક્યુટ એટલે એકાએક દેખાતા તરત જ થતા રોગો, બરાબર છે, કે જેની અસર ત્વરિત હોય, તરત દેખાય, પણ એ લાંબા ગાળા સુધી ન હોય, એ ટૂંક સમયની અંદર ઈ રોગો છે ઈ એના લક્ષણો કે ચિહ્નો ગાયબ થઈ જાય છે, બરાબર? તો એવા રોગોને એક્યુટ રોગો કહેવાય છે, જેમ કે શરદી હોય, ખાંસી હોય, બરાબર છે, કોલેરા હોય, ટાઇફોઇડ હોય, તો આવા રોગો એક્યુટ રોગો છે કે જે ત્વરિત દેખાય, એકાએક દેખાય અને એની અસર લાંબા ગાળા સુધીની હોતી નથી, ઈ થોડાક સમયમાં એ રોગો મટી જતા હોય। જ્યારે ક્રોનિક રોગ કોને કહેવાય? તો કે એની અસર લાંબા ગાળાની અને ગંભીર રોગ હોય છે, બરાબર, એ ઝડપથી મટતા નથી, અથવા ઘણી વખત વ્યક્તિનું એનાથી મૃત્યુ પણ થઈ શકે છે, જેમ કે ડાયાબિટીસ। તો એ કેવો રોગ છે? ક્રોનિક રોગ છે, બરાબર। ડાયાબિટીસ, એઇડ્સ, બરાબર, એવા રોગો એ ક્રોનિક રોગો છે। કેન્સર એ બધા ક્રોનિક રોગો છે કે જેની અસર લાંબા ગાળા સુધીની જોવા મળતી હોય છે। તો આમ એક્યુટ રોગો એ ત્વરિત દર્શાય છે, એક્યુટ રોગો કોને કહેવાય? કે જે એની અસર લાંબા ગાળાની ન હોય, બરાબર। ઉદાહરણ તરીકે શરદી, આ સામાન્ય શરદી ખાંસી, ઓલી કોરોના વાળી નહીં અત્યારે, હા, શરદી ખાંસી, ત્યાર પછી આ રોગની અંદર આવે છે કોલેરા, ટાઇફોઇડ, ત્યારે ક્રોનિક રોગો કોને કહેવાય? તો કે જે લાંબા ગાળાની અસર દર્શાવે અને ગંભીર હોય, બરાબર। તેને શું કહેવામાં આવે છે? ક્રોનિક રોગો। ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, એઇડ્સ, કેન્સર, ટીબી, ક્ષય, આ બધા રોગો એને ક્રોનિક રોગો કહેવામાં આવે છે। ફરીવાર તો રોગ એટલે શું? તો એની આપણે વ્યાખ્યા પૂછીએ કે રોગ કોને કહેવાય? તો કે શરીરના કોઈ અંગ કે તંત્રો એના કાર્યની અંદર થતી પ્રતિકૂળ અસરને કારણે શરીરમાં કેટલાક ચિહ્નો કે લક્ષણો જોવા મળે છે, જે પરિસ્થિતિને રોગ તરીકે ઓળખવામાં આવે છે। તો આવા રોગો, ચેપી અને બિનચેપી રોગો,
અને માનવની અંદર થતા કેટલાક રોગો એની આપણે આ પ્રકરણની અંદર ખૂબ ડિટેલમાં ચર્ચા કરવાની છે. ઈ રોગો એને કેવી રીતે શરીરમાંથી દૂર કરી શકાય એના માટેના જે કંઈ વિકલ્પો છે એની પણ આપણે આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. તો આજે આપણે થોડી પ્રસ્તાવનાથી માંડી અને આ બધા રોગો છે એની સમજૂતી પ્રાથમિક મેળવી હવે માનવની અંદર થતા કેટલાક જે સામાન્ય રોગો છે એની આપણે આવતા લેક્ચરથી ચર્ચા કરીશું. તો આજે અહીંયા આપણે સુધી રાખીએ છીએ. હોમવર્કની અંદર બોર્ડ વર્ક છે એ એક વખત લખી અને તૈયાર કરીને તમારે મોકલવાનું રહેશે. થેન્ક યુ.